तो મહેસાણામાં પાકિસ્તાની નાગરિકોના ગેરકાયદે ચૂંટણી કાર્ડ કાઢવાનો મુદ્દો ફરી વકર્યો છે। ચૂંટણી કાર્ડ કઢાવી ભારતનું નાગરિકત્વ મેળવનાર 8 પાકિસ્તાની સામે 1 વર્ષ બાદ ફરિયાદ થઈ। પાલિકાના અધિકારીએ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વહીવટી તંત્રના અધિકારીઓ શંકાના ઘેરામાં આવ્યા છે। ત્યારે આ ફરિયાદમાં કોઈ અધિકારીનો ઉલ્લેખ કરવામાં ન આવતા તંત્ર સામે અનેક સવાલ ઊભા થયા છે। પોલીસે હાલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જૂન 2022 થી ચાલતી તપાસમાં હવે પાકિસ્તાની નાગરિકો વિરુદ્ધ ફરિયાદ થઈ છે, પરંતુ ચૂંટણી કાર્ડની ચકાસણી અને મંજૂર કરનાર અધિકારી સામે હજુ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। પાકિસ્તાની નાગરિકો ઇસમો કે જે ઇન્દિરાનગર વસાહતમાં રહેતા હતા તેઓ દ્વારા લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1950ની કલમ 31 અન્વયે ખોટું એકરારનામું કરી મતદાર યાદીમાં નામ દાખલ કરવા એમને અરજી કરેલ, જે અન્વયે પ્રાંત અધિકારી દ્વારા મળેલ સૂચના મુજબ મદદનીશ મતદાર નોંધણી અધિકારી વ મુખ્ય અધિકારી મહેસાણા નગરપાલિકા દ્વારા તેવા 8 ઇસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરેલ છે। તો મતદારોએ स्वघोषणा खोटी करी हो प्रथम दृष्टिए जणाय आवे छे। फॉर्म नमूना नंबर 6 में स्वघोषणा में तेओ श्री भारतीय नागरिक न होवा छता पण भारतीय नागरिक होवानुं दर्शावेल छे। आथी मददनीश चूंटणी मतदार नोंधणी अधिकारी मेहसाणा तथा चीफ ऑफिसर नगरपालिका मेहसाणा ने अधिकृत करता पोलिस में आ बाबतनी फरियाद नोंधवामां आवी छे। શહેરના ઇન્દિરાનગરમાં છેલ્લા 6 વર્ષથી પાકિસ્તાની પરિવાર વસવાટ કરે છે। પરિવારના 8 સભ્યોએ ખોટું સોગંદનામું કરીને ફોર્મ 6 ભરીને ચૂંટણી અને આધાર કાર્ડ કઢાવ્યું હતું। ફરિયાદમાં અધિકારીઓના નામ આવવાની ચર્ચાએ જે તે વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ દોડતા થયા છે। જે પરિવાર વિરુદ્ધ ફરિયાદ થઈ છે તે એકદમ સીધો લાગે છે। તેમને ફરિયાદ શું છે તે ખબર નથી અને કહી રહ્યા છે કે અમે માત્ર ભારતમાં શાંતિથી મજૂરી કરીને વસવાટ કરવા આવ્યા છે। બાળકો અભ્યાસ માટે શાળામાં જતા હોવાથી ચૂંટણી અને આધાર કાર્ડ કઢાવ્યું હતું। અધિકારીના કહેવા મુજબ ડોક્યુમેન્ટ આપ્યા નથી તેમ પણ પરિવાર કહી રહ્યો છે। અમે સરકારમાં સારી રીતે જીવન ગુજારીએ છીએ અને ગુજારવા ચાહીએ છીએ। અમે શાંતમાં રહેવા માગતા નથી। અમારી પરિસ્થિતિ તમે ઊંયા જોઈ દો કે કેવું છે ને કેવું નથી, એ તમને બધાને માહિતી છે ને અમે અહીંયા રહેવા ચાહીએ છીએ ને અમને સરકાર કોર્ટ અને પોલીસ ડિપાર્ટમેન્ટ જે બી રહી અમાને સહકાર આપે અને અમાને અમારી ભૂલની સ્વીકાર કરે, અમાને માફી જોઈએ।